नमस्कार। धोरण 11 पाठ नंबर 14 चतस्त्रो विद्या ना वीडियो में आपनो स्वागत छे। प्रस्तावना तरफ नजर करिए। संस्कृत प्राचीन साहित्य ने जोता जणाय छे के त्यां धर्मनीति नी विचारणा करनार ग्रंथों शास्त्रों ने धर्मशास्त्र नी अंतर्गत अने राजनीति नी विचारणा करनार ग्रंथों अने शास्त्रों ने अर्थशास्त्र नी अंतर्गत मूकवामां आवे छे। धर्मशास्त्र अने अर्थशास्त्र बे अलग छे। धर्मनीति ने लगतुं कोईपण जातनी चर्चा ए धर्मशास्त्र में जोवा मळशे अने अर्थ ने लगती कोईपण व्यवस्था अथवा तो राजनीति ने लगती व्यवस्थाओ छे ए अर्थशास्त्र में जोवा मळशे। आ प्रकारना अर्थशास्त्र में अत्यारे सौथी वधारे प्रसिद्ध आचार्य चाणक्य द्वारा विरचित कौटिल्य अर्थशास्त्र छे। ईस्वीसन पूर्वे लगभग 300 वर्ष पहला रचायेला मनाता आ राजनीतिशास्त्रना ग्रंथे पोतानी अनेक विशेषताओने कारणे अर्थशास्त्रना पर्यायनुं रूप लई लीधुं छे। अत्यारे अर्थशास्त्र एम कहता आ कौटिल्य अर्थशास्त्र एम समझाय छे। प्रस्तुत पाठ आ कौटिल्य अर्थशास्त्रना प्रथम अधिकरणमांथी लेवामां आव्यो छे। आ ग्रंथनी शैली विशिष्ट छे। आमां अमुक बाबतनी चर्चामां प्रथम तो पूर्व आचार्योना તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે। પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે। આ પ્રસંગે પ્રથમ માનવ, બહિષ્પત્ય અને ઔશનસ એ ત્રણ મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે। માનવ મનુના વંશજ, બહિષ્પત્ય એટલે કે બધા બૃહસ્પતિના વંશજ એટલે કે દેવો અને ઔશનસ દાનવો। આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે। ટૂંકમાં કૌટિલ્યએ પોતાનો મત લખ્યો છે પણ એના રેફરન્સમાં એણે જે પ્રાચીન પૂર્વ કહેલા મતો છે એને પણ મૂક્યા છે, જેથી એ ગ્રંથો પણ લેખિત સ્વરૂપે સુરક્ષિત રહી ગયા છે। રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશરો લેવો જ પડે છે। આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે। એક સારો રાજા કઈ રીતે બની શકાય અને એક લાંબુ સંચાલન કઈ રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય, બસ એનું જ્ઞાન આપતો આ ગદ્યાંશ આપણે જોઈએ। હવે વાર્તા દંડ નીતિ ચ ઇતિ માનવઃ ત્રય ત્રય એટલે અહીંયા વેદત્રયની વાત છે। ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, ત્રય। પછી છે વાર્તા એટલે કે વાર્તા વિદ્યા। વાર્તા વિદ્યાની અંદર કૃષિ, પશુપાલન, વેપાર વાણિજ્ય વગેરેનો સમાવેશ થાય છે। અને દંડ નીતિ, દંડ એટલે અપરાધીને દંડ આપવો, આ જે ત્રણ છે એવું કહેવું છે માનવાહ એટલે કે મનુનો મત સ્વીકારનારા જે માનવો છે એમણે કહેલું છે। એમણે કઈ કઈ વિદ્યા કીધી છે? ત્રણ વેદ, વાર્તા વિદ્યા અને દંડનીતિ। વાર્તા દંડનીતિ ચ ઇતિ બૃહસ્પત્યઃ, તો જે બૃહસ્પતિનો મત સ્વીકારનારા છે એમણે શું કીધું છે? વાર્તા અને દંડનીતિ। એમણે માત્ર આ બે વસ્તુનો સ્વીકાર કર્યો છે કે વાર્તા અને દંડનીતિ જ હોવી જોઈએ। દંડનીતિરે એકા, દંડનીતિ એકા વિદ્યા એથી ઔશનશા, ઔશનસ એટલે કે શુક્રાચાર્ય, ઔશનસનો જે મત સ્વીકારનારાઓ સૌ છે, દાનવો છે, એણે તો માત્ર એક જ વિદ્યા એટલે કે દંડનીતિને જ વિદ્યા તરીકે ગણી છે। સમજાણું મિત્રો, માનવો છે એ ત્રણ વિદ્યા કીધી છે, વેદો, વાર્તા વિદ્યા અને દંડનીતિ, જ્યારે બૃહસ્પતિના મત સ્વીકારનારા છે એ વાર્તા અને દંડનીતિ એ બેને વિદ્યા તરીકે સ્થાન આપે છે, જ્યારે ઔશનશા છે એ માત્ર એક દંડનીતિનો જ સ્વીકાર કરે છે। ચતસ્ત્ર એવ વિદ્યા એથી કૌટિલ્ય, હવે કૌટિલ્ય એટલે કે ચાણક્ય એવું કહે છે કે ચતસ્ત્ર વિદ્યા, ચાર જ વિદ્યાઓ છે, તા ચ અને તે, આન્વિક્ષિકી, ત્રય, વાર્તા, દંડનીતિ ચ, અને એ ચાર છે આન્વિક્ષિકી, વાર્તા વિદ્યા, વેદત્રય અને દંડનીતિ। હવે આન્વિક્ષિકી એટલે શું? તો યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા, યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય હકીકત દર્શાવે એવી વિદ્યા, એને આન્વિક્ષિકી કીધી છે। ત્રય આગળ આવી ગઈ, વેદો, ત્રણ વેદો, વાર્તા વિદ્યા એ પણ આગળ આવી ગયું અને દંડનીતિ પણ આગળ આવી ગઈ। સાંખ્યમ યોગો
लोकायतम चैत्यान्वेक्षिके ही। सांख्य अष्टांग योगनो पतंजलि रचित एक दर्शन शास्त्र अने न्याय शास्त्र ए आन्वेक्षिकी छे। धर्मो धर्मो त्रयां धर्म अने अधर्म कर्तव्य अने अकर्तव्य ए त्रणे वेद में छे। अर्थानर्थो वार्तायाम अर्थ अने अनर्थ कृषि द्वारा प्राप्त थतु योग्य अने अयोग्य एवं फल धन वार्ता नामनी विद्या में छे। नयापनयो दंड नित्याम न्याय अने अन्याय दंड नीति में छे। चार विद्याओं जो वर्णन करेलू छे आन्वीक्षिके में शू है वेद में शू है पची दंड नीति में शू है बराबर। तो फरी पाछ रिपीट करी जाऊँ छू। सांख्य अष्टांग योगनु पतंजलि रचित एक दर्शन शास्त्र अने न्याय शास्त्र ए आन्वीक्षिकी छे। धर्म अधर्म कर्तव्य अकर्तव्य ए त्रण वेद में छे। अर्थनर्थ कृषि द्वारा प्राप्त थतु योग्य फल योग्य धन ए वार्ता नामनी विद्या में आवे छे। अने न्याय अने अन्याय आ दंड नीतिना भाग छे। बला बले चेता साम हेतु भी आन्वीक्षमाणा आन्वीक्षिके सबळ अने निर्बळ एमनुं न्याय वडे परीक्षण करावती विद्या ते आन्वीक्षिकी छे। सा आन्वीक्षिकी लोकस्य उपकरोति ते आन्वीक्षिकी छे ई लोको उपर उपकार करे छे ई समाज उपर उपकार करे छे। दंडनीति मात्र दंड आपवानुं काम करे छे न्याय अन्याय जोवानुं कारण काम करे छे परंतु सत्य हकीकत सुधी पहोंचवा माटे आन्वीक्षिकी विद्या खूब ज जरूरी छे। व्यसने प्युदये च बुद्धिमवस्थापयति आपत्तिमां अने उन्नतिमां निर्णयने सहज रीते स्थापित करे छे। प्रज्ञा वाक्य क्रिया वैसारध्यम च करोति विचार वचन अने कर्ममां रहेली निपुणताने संपन्न बनावे छे। सामर्ग्यजुर्वेदा ત્રણ વેદોનું મિશ્રણ જોવા મળશે। સામર્ગ યજુર્વેદાસ્ત્રયો સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી છે એટલે કે વેદત્રયી છે। ત્રયાહી રક્ષિતો લોકઃ પ્રસીદતિ ન સીદતિ ખરેખર ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે ન સીદતિ દુઃખી થતો નથી। કૃષિ પશુપાલ્યે વાણિજ્ય ચ વાર્તા કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે। ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાનામ આદોપકારિકી અનાજ પશુ સોનું તાંબુ અને વિષ્ટિ ઉદ્યોગ આપતી હોવાને કારણે તે ઉપકારી છે એટલે કે ઉપકાર કરનારી છે। કૃષિ કાર્ય પશુપાલન વેપાર વાણિજ્ય એ વાર્તા છે એની અંદર અનાજ પશુ સોનું તાંબુ વિષ્ટિ ઉદ્યોગ વગેરે આવે છે એના કારણે સમાજ ઉપર ઉપકાર થાય છે। આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડઃ આન્વીક્ષિકી અને કૃષિ પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે। દંડ નીતિ છે એ યોગક્ષેમનું સાધન છે। આગળ કહ્યું છે તસ્ય નીતિર દંડ નીતિ તેની નીતિ તે દંડ નીતિ છે। સા ચ અલબ્ધ લાભાર્થમ લાભાર્થા લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવર્ધની વૃદ્ધસ્ય તીર્થેશુ પ્રતિપાદની ચ અને તે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને ધરાવનારી વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થાનોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે। તસ્યામ આયત્તા લોકયાત્રા તેમાં લોકવ્યવહાર રહેલો છે। તસ્મા લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાતઃ તેથી રાજાને દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ કારણ કે આ દંડ છે એ પણ પરિણામે તો સમાજ માટે જ ઉપકારી છે। રાજા વાર્તયા પ્રાપ્તેન કોષેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વસીકરોતી
राजा वार्ता वड़े प्राप्त धनराशि द्वारा प्रजाना नियत करेला धन थी अने दंड थी पोताना समुदाय ने अने पारका समुदाय ने वश करे छे, नियंत्रण में राखे छे। आ धनराशि जे वार्ता द्वारा एटले के कृषि पशुपालन वेपार वाणिज्य के कोई खनिज तत्व आ बधा द्वारा जे कंई पण फायदो प्राप्त थाय छे, धनराशि प्राप्त थाय छे, एनो उपयोग पण राजा छे पोतानी समृद्धि वधारी अने पोतानुं नियंत्रण वधारवामां करी सारो नियंत्रक बनी सके छे। आन्विक्षिकी त्रयी च विद्या शिष्टेभ्य उपयुज्जित। आन्विक्षिकी अने त्रयी विद्या तेणे प्रबुद्ध लोको पासेथी प्राप्त करवी जोईए, जाणकार पासेथी मेळववी जोईए। वार्ताम अध्यक्षेभ्य उपयुज्जित। वार्ताने अग्रेसर लोको पासेथी प्राप्त करवी जोईए। दंड नीतिम वक्तृ प्रयोक्तुभ्य च उपयुज्जित। अने दंडनीति ने प्रवचन अने प्रयोग में कुशल एवा लोको पासेथी प्राप्त करवी जोईए। ऊपर बधी वार्ताओनी वात करी छे, बधी विद्याओनी वात करी छे, अने छेले अंत में ए पण शिक्षण आप्युं छे के कई विद्या छे क्यांथी मेळववी जोईए। आन्विक्षिकी अने त्रयी विद्या तेणे प्रबुद्ध लोको पासेथी मेळववी जोईए। वार्ता विद्या छे अग्रेसर लोको पासेथी, अने दंडनीति छे ए प्रवचन प्रयोगमां कुशल होय एवा कुशल व्यक्ति पासेथी प्राप्त करवी जोईए। थोड़ाक शब्दों अघरा छे, खूब ज टूंको होवा छतां आ पाठ थोड़ुं तमारुं अटेन्शन मांगी ले एवो छे, तो खूब ज ध्यानपूर्वक आ पाठनुं वाचन करजो। अस्तु।